વેલકમ બેક સીધો સંવાદમાં આગળ વાત કરીશું સુરતની ઇન્ફેક્ચારી જે ઘટના જે આજેની સમાજ ક્યારેય નહીં ભૂલી શકે આખરે કોર્ટે તેને દોષિત ઠેરવી દીધો છે આરોપી ફેનિલને અને તેની સજા પણ હવે ટૂંક સમયમાં કોર્ટ સંભળાવી દેશે આ જ મુદ્દા ઉપર વાત કરવી છે સમાજમાં હવે આ પ્રકારની ઘટનાઓ ન બને અને આવી પ્રકારની ઘટનાઓ છે તેને અટકાવવા પણ એક દાખલો બેસાડવું પણ કેટલું જરૂરી છે ફરી એકવાર તમામ ગેસ્ટ પેનલનું સ્વાગત છે આ ચર્ચામાં પ્રફુલ્લભાઈ આપનો મત સાંભળવો છે આ એક એવી ઘટના હતી જે સમાજ ક્યારેય નહીં ભૂલી શકે એક મોટી ગંભીર ભૂલ જે યુવાનોની પણ આ બાબતે એક ગણી શકાય કે હંમેશા માતા પિતાઓને પણ તેટલા સતર્ક રહેવાની જરૂર હોય છે કે તેમનો દીકરો હોય કે દીકરી હોય મોડી રાત્રે ક્યાં જાય છે ક્યાં ફરે છે જાગૃતતા લાવવા સમાજમાં આખરે શું તાકી જરૂરિયાત વધારે છે આ સમગ્ર જે ઘટના બની હતી હવે કોઈ આ ઘટના ન બને આ પ્રકારની એક દાખલો બેસાડવો પણ જરૂરી છે શું કહેશો કુંજ આ ઘટનાએ લોકોને એટલો આઘાત આપ્યો હતો કે કોઈની બેન દીકરી બહાર ગઈ હોય ને આવતા વાર થાય તો મમ્મી અને પપ્પાને ચિંતા થતી હતી જાહેરની અંદર જે રીતે ક્રૂરતાપૂર્વક ગળું કાપીને જે હત્યા કરી હતી અને એની જે વિડીયો વાયરલ થઈ હતી કે ઘણા બધા લોકો તો એ વિડીયો જોઈ પણ નહોતા શક્યા આ વિડીયો છે એ કોર્ટે 35 વખત જોઈ હતી એના તમામ પુરાવાઓ છે એનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એ જે ફેનિલ છે એને દોષિત ઠેરવવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે એક બે દિવસમાં કદાચ એની સજાની પણ જાહેરાત થશે સમાજ એવી અપેક્ષા પણ રાખી રહ્યો છે કે આ એવા પ્રકારની સજા થવી જોઈએ જેથી કોઈ બીજી ગ્રીષ્માનું આ રીતે જાહેરમાં ગળું ના કપાય અગાઉની ડિબેટમાં સોનલબહેને કહ્યું હતું એ રીતે એક આ છરી મારવાની જે ઘટના થઈ ને એ પછી છરીથી હત્યાઓ થવાના બનાવોની એક પરંપરા ચાલુ થઈ ગઈ તમે જુઓ બે દિવસ પહેલાં ઉપલેટાની અંદર દંપતી હતું બંને છોકરો અને છોકરીએ એના કુટુંબની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા અને જાહેરની અંદર બંનેને છરીથી ખૂન થયું એ પહેલાં પણ આવા 4-5 બનાવો બન્યા એટલે એ એક આખો સિલસિલો ચાલુ થઈ ગયો જાણે લો એન્ડ ઓર્ડર કથળી ગયા હોય એવી એક આખું એક વાતાવરણ ઊભું થયું અને આમાંથી છોકરો અને છોકરી એક પક્ષીય પ્રેમ હોય કે બ્રેકઅપ થાય કે કોઈ ગુસ્સામાં આવીને આ રીતે છરીથી જે હુમલાઓ કરવાના બનાવો બન્યા છે એ ચિંતા ઉપજાવનારા છે આ જે ગ્રીષ્મા ખૂન કેસ છે એમના ચુકાદાની પછીથી જે સજા જાહેર થવાની છે એની સમાજ પ્રતીક્ષા કરી રહ્યો છે ચોક્કસથી કહેવા માંગીશ કે આ જે ગ્રીષ્મા કેસ છે એ તો આપણે અત્યારે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ આપણા રૂવાડા ખડા થઈ જાય એવો કેસ છે કારણ કે આપણી બેન હોય દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણને ખબર પડે કે એ શું ઘટના હતી પરંતુ મારે એવું કહેવું છે કે સૌથી પહેલાં તો હું ન્યાયાલયને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે 69 દિવસમાં દોષિતોને સજા જાહેર કરશે ખૂબ ખૂબ અભિનંદન છે કે ખરેખર આવું શક્ય નહોતું ને થયું અને એના પછી આપણા પોલીસ જવાનો જે કોઈ સરકારી હાથા બન્યા વગર કામ કર્યું છે અને જો સરકાર પોલીસને છૂટો દોર આપે ને તો મને લાગે છે કે ગુજરાતની આ પરિસ્થિતિ જે નિર્માણ છે એ ન થાય કારણ કે આ પોલીસ જવાનોએ આ કામ જે કરી બતાવ્યું તપાસનું અને પછી ન્યાયાલયે કામ કર્યું ખરેખર આ ગુજરાતી ખરેખર સાબિતી છે કે આવું ગુજરાત હતું પણ આજની જે પરિસ્થિતિ છે એ ગુજરાતની અંદર આ કેસ બન્યા પછી ભલે 69 દિવસમાં બહુ સારું થયું પણ હવે એને એવી સજા થવી જોઈએ કે લોકોમાં એક ખોફ થાય કે જે આવા સાયકિક લોકો જે છે એના કારણે સમાજમાં એક ભયનું વાતાવરણ ન ફેલાય કે દીકરીઓ કે વહુઓ કે આપણી બહેનો માતાઓ બહાર નીકળે તો એને એક ભય ના લાગે કે કોઈક મારું ગળું કાપી નાખશે કોઈ મારો ચેન ખેંચી લેશે કોઈ એટલે એક પોલીસની જે બીક છે ગુજરાતમાં નથી રહી એનું કારણ એ કેવું છે કે આજની પોલીસ જે દલિતના દીકરા જિજ્ઞેશ મેવાણી જેવા ધારાસભ્યને પકડવામાં વ્યસ્ત રહે અને આવા ગુનાઓ દેશમાં અને ગુજરાતમાં બનતા રહે એના કરતાં હું કહું છું આવી વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર છે ખરેખર કે ખરેખર
જે જગ્યાએ જે જિલ્લામાં જે તાલુકામાં જે ગામડામાં આ બનાવ બન્યા ત્યાંની પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે, કોઈ રાજકીય લોકોના હાથા બન્યા વગર એ કામ કરવામાં આવે એવું મારું સ્પષ્ટ કહેવું છે. અને જ્યારે આવા લોકોને હાઈકોર્ટ એમ કહે કે તમને મૃત્યુદંડ કેમ નહીં, ત્યારે એની પાસે કોઈ શબ્દ નથી હોતો. એનું કારણ જ એ બતાવે છે કે એ માણસ સાયકિક છે, અને એ આવા સાયકિક લોકોથી બચાવવા માટે ખરેખર કડકમાં કડક સજા એને થવી જોઈએ. અને ગુજરાતની જે મંત્રીઓ છે આપણા, જે અધિકારીઓ છે અને જે પોલીસ બેડા છે, એ લોકોએ ખરેખર આ ચૂંટણીઓમાં વ્યસ્ત રહ્યા વગર આ જે પ્રકારની ઘટનાઓ ના બને. અને હું કાયમ દરેક ડિબેટમાં કહેતો આવ્યો છું કે કોઈ પણ બનાવ બને, કોઈ પણ ઘટના ઘટે, એની પાછળ માત્ર ને માત્ર સરકારને દોષિત ઠેરવવાનો એક વિરોધ પક્ષનું કામ છે એવી વાત નથી, પણ ક્યાંક ને ક્યાંક સરકારનો ને અધિકારીઓનો અંકુશ નથી રહ્યો ગુજરાતની અંદર, એટલા માટે આ બધી ઘટનાઓ ઘટે છે. નહીતર પહેલાંના જમાનામાં એવું નહોતું સાહેબ કે પોલીસનો બીક હતી, ખાખી વર્દીને જોતા લોકોને કંઈક થઈ જતું હતું કે મારી ધરપકડ થશે. એ ખોફ આજે નીકળી ગયો છે, અને એટલે આવા બધા બનાવો બનતા રહ્યા છે. એના કારણે સમાજમાં ભયનું વાતાવરણ છે, જે આ ભાજપની સરકારે 27 વર્ષના એમના શાસનમાં ઊભું કર્યું છે. અને પાછા વાતો કરે છે કે સબકા સાથ સબકા વિકાસ, શું આને સબકા સાથ કહેવાય? મને એક ખબર નથી પડતી કે માન્ય પ્રધાનમંત્રી શ્રી અહીંયા આવે, આપણા લોકલાડીલા છે, ગુજરાતના છે, ખૂબ ગૌરવની વાત છે, પણ આવી બધી વાતો ઉપર પણ એમના મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય એમને કહેવાની જરૂર છે. ભલે એમણે આખી સરકાર બદલી નાખી, પણ બદલ્યા પછી એ પરિણામ શું? શૂન્ય. ત્યારે જ એ વારે વારે ગુજરાત આવે છે. ભલે આવે, અમને વાંધો નથી, પણ ગુજરાતની પરિસ્થિતિ સુધરે એવા કાર્યો કરે એવી મારી નમ્ર વિનંતી. આરસીભાઈને સાંભળી લઈએ. આ પ્રકારની ઘટનાઓ હવે સમાજમાં કેમ અટકાવી શકાય? સૌ પ્રથમ ફરિયાદી એના વિડીયો ઉતારનાર, તપાસ કરનાર પોલીસ અધિકારી, ચાર્જશીટ કરનાર અને ચાર્જશીટમાં સરકારી વકીલ વિથ પ્રોસિક્યુશનના વકીલ અને અંતે ન્યાયાલય, કોર્ટ, મેજિસ્ટ્રેટ, આ બધાનું એક સંકલન અને ત્વરિત ન્યાય માટેની જે જનતાની કાયમી માગણી હોય છે એ માગણીને આ કિસ્સામાં યથાર્થ ઠેરવી છે. પરિવારને જરૂર આ ન્યાયની ઘોષણાથી, આ જે સજાની ઘોષણાથી, એનાથી થોડોક તો એમ સંતોષ થયો હશે, પરંતુ આ કિસ્સાની અંદર કોઈ રાજકીય બાબત નથી, સમાજ જાગૃત થયો હતો. ઠેર ઠેર જગ્યાએ ગ્રીષ્માના કરપીણ હત્યાના બાબતમાં વિરોધ થયો હતો. સરકારે જે કર્યું એ અનુકામ છે, ધન્યવાદ. તો પોલીસ આ કેસની અંદર રાજકીય હસ્તક્ષેપ વગર તપાસ કરી શકી છે, એ જ મહત્વનું છે. અને એ કારણે તપાસ અધિકારીએ 7 દિવસમાં ચાર્જશીટ કર્યું છે. આ તમામ મુદ્દાઓને અને જનતા જરૂરી સ્થિતિ, હરેક પરિવાર પોતાની પુત્રીના આ પ્રકારના કોઈ બનાવો ન બને એ માટે ચિંતિત હતું, જે બન્યો તો એના માટે સૌને દુઃખ હતું. આ કેસની અંદર આવતીકાલે સંભવિત, બેન આપણા વકીલ સાહેબ બેઠા છે, કે સંભવિત આવતીકાલે મૃત્યુદંડ અથવા ફાંસીની સજાનું એલાન થશે એવો મારો અને ગુજરાતની જનતાનો આત્મવિશ્વાસ છે. આવા બનાવો પ્રત્યે કોર્ટે ત્વરિત એક્શન, પોલીસે ત્વરિત તપાસ, સંપૂર્ણ તપાસ મજબૂત પુરાવા સાથેની કરવાની જરૂર રહી. અને એ આ કેસમાં થયું છે, અને દરેક કેસમાં થાય જનતાના માટે દરેક કેસની અંદર આવું ઝડપી ન્યાય. વિલંબિત ન્યાય એ ન્યાય નથી, ઝડપી ન્યાય એ જ પૂરો ન્યાય છે. એટલે આ કેસની અંદર પૂરી ઝડપ થઈ છે, ભલે 69 દિવસની અંદર આ પૂર્ણ થયું, પણ એક મિરાકલ છે. એક ચુકાદો એવી રીતે આવ્યો છે કે એક દીકરીને નું ઘરો વાઢી નાખવામાં આવ્યું હતું, અને અરેરાટી એનો વિડીયો હું પણ નથી જોઈ શક્યો. જરૂર પેનાલિસ્ટે કીધું એ પ્રમાણે વિડીયો જોવા નહોતો, તો ધન્યવાદ છે એ મેજિસ્ટ્રેટ સાહેબને, જેણે 35 વાર આ વિડીયો જોઈ અને એની અંદરથી તથ્યો શોધી કાઢ્યા, અને આરોપીએ શું ઈરાદા રાખ્યા હતા એ ઈરાદાઓ શોધી કાઢ્યા.
માટે ન્યાયાધીશ સાહેબને એક વધુ સલામ કરું છું, કેમ કે એમણે આ આ એક ગ્રીષ્મા પરિવારને ન્યાય આપ્યો છે. ચોક્કસ સોનલબેન, આપને પ્રશ્ન કરવો છે. એક ગ્રીષ્મા દીકરીની વાત નથી કરવી, પરંતુ સમાજમાં આપણે અને સમાચારમાં અવારનવાર ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ જોઈ, પરંતુ આપનો દ્રષ્ટાંત, આપનો મત શું છે આ મામલા ઉપર કે હવે આ પ્રકારની ઘટના ન બને, દીકરીઓ પણ તેટલી સુરક્ષિત રહે, ગુજરાતનું પણ મહિલાઓ સુરક્ષિત છે તેવું ઉદાહરણ આપવામાં આવતું હતું. આ તો એક ન્યાય પ્રક્રિયાનો દાખલો થયો એક ઘટનાને લઈને, પરંતુ ભૂતકાળની પણ અનેક ઘટનાઓ છે, શું કહેશો આપ? પહેલી વાત તો હું બહુ સ્પીડમાં કહી દઈશ કે જ્યારે આ ઘટના બની છે ત્યારે જે અત્યારે નામદાર આપણા ગૃહમંત્રી સાહેબ છે એમને ઇનિશિયેટિવ લીધું હતું, સરકારે પૂરેપૂરું આની અંદર ધ્યાન આપ્યું હતું. બીજું, ન્યાય પ્રક્રિયામાં ખૂબ જ સરસ કામગીરી કરી છે વ્યાસ સાહેબ, જે જજ સાહેબ છે એ પોતે એ અને સરકારી વકીલ સાહેબે જે પ્રમાણેના 900 વધારે સવાલો, આટલા બધા સાક્ષી તપાસવા જે સમયગાળો છે એ સમયગાળો કુંજ ખૂબ જ લાગે છે. સવારથી સાંજ સુધી લાઈક ડેઈલી પ્રક્રિયા ચાલતી હોય છે અને ન્યાય મળ્યો છે. બીજી વાત એ છે કે જે પ્રમાણે વાત થઈ તો હું એક એક એક્ઝામ્પલ ખાસ આપવા માંગીશ કે આવી કોઈ પણ ઘટના બને છે ને એટલે મહેરબાની કરીને વિડીયો ઉતાર્યા વગર તમે કોઈ બીજાને લેવા દેવા વગર આંખ મારીને કે સમજાઈને મારવા લાગો, એને તમે ભડકાયો, તમે બધા એને જોવા માંડ્યા એટલે એનામાં એવું લાગ્યું કે હવે મારે તો કઈ કરવું જ પડશે, મેં છરી ગળે અડાડી છે અને એના કારણે ઉશ્કેરાવીને છરી ચલાવી. આવી ક્યાંય પણ કોઈ ઘટના બને છે તો એને ઇમ્પોર્ટન્સ ના આપતા બાજુમાં સામાન્ય રીતે કોઈ ઝઘડો શરૂ કરી દેવો, કંઈક એવું કરવું અજુકતું કે એના એનું ધ્યાન દોરવાય અને સડનલી એને ધક્કો મારી અને દૂર કરવો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ કરવું. એ કરવાના કારણે આપણે એ દીકરીને બતાવી આપણે બચાવી શક્યા હોત. વિડીયો ઉતારવાથી કંઈ નથી થતું. બીજું એક કુંજ તમારા માધ્યમથી કહેવા માંગીશ કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે મહેરબાની કરીને, આવા વિડીયો જેટલા પણ જોવાય છે ક્યાં ક્યાં જોવાય છે, ખાસ કરીને અત્યારના સમયમાં સાયબર ઉપર ડિજિટલ ઉપર કંટ્રોલેશનની ખૂબ જરૂરી છે, એટલા કન્ટેન્ટ મળે છે. આ છોકરાએ પણ ઓનલાઈન સર્ચ કર્યું હતું કે કેવી રીતે મર્ડર કરાય, શું કરાય, છરો એને આગલા દિવસે ઇવન ખરીદ્યો હતો, 120B લાગી શકે છે, એને એને બધું આખું પ્લાનિંગ કરી દઉં. પછી કુંજ માર્યા પછી મસાલો ઘસી અને ખાધો, પછી માર નાખ્યું એ કાગળિયું એની ઉપર ને પછી પોતાના લૂલા બચાવવા માટે એને પોતે છરી મારી. હું એવું માનું છું કે આવા વ્યક્તિને ફાંસીની સજા ડેફિનેટલી થશે, ફિટ એન્ડ ફાઇન કેસ છે. પરંતુ આવી ઘટના ન બને, પહેલાં પણ ઘટના બનતી હતી કુંજ, એવું ન કહી શકાય કે નથી બનતી, પહેલાં પણ પથરા મારીને મારતા હતા, રેપના બનાવો બનતા હતા, પરંતુ થેન્ક્સ ટુ મીડિયા, મીડિયાએ એટલું બધું લોકોને જાગૃત કર્યા છે, ત્વરિત રોજ નવા નવા પ્રશ્નો ઉપર ડિબેટો થઈ રહી છે, એના કારણે લોકોમાં અવેરનેસ વધી છે. બીજું, અત્યારે ફોન આવી ગયા છે, અત્યારે નાના નાના આપણે ક્યારેય ક્યારેય વિચાર્યું તું કરું કે 2 મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે, એટલે લોકોને વધારે લોકો જાગૃત થયા છે. એટલે ક્રાઇમ પહેલાં પણ હતો, એવું નહોતો કે નહોતો, પરંતુ અત્યારનું જે ડિજિટલ કન્ટેન્ટ છે એના કારણે ક્રાઇમ વધ્યો છે. આની અંદર એવું કહી શકાય કે માત્ર ને માત્ર સરકાર કે વિપક્ષને જવાબદાર ઠેરવ્યા વગર બધાની જવાબદારી છે. પાયાથી મૂળભૂત સમસ્યાઓ, અભ્યાસક્રમ વર્ષો જૂનો ચાલી રહ્યો છે એને બદલીએ, કાયદાનો સમાવેશ કરીએ, સારું ઘડતર કરીએ, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એના સંસ્કારો લાવીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કુંજ. ચોક્કસ કરશન બાબુ, આપનો મત સાંભળવો છે. સ્ત્રી એ સમાજની દીવાદાંડી છે અને જો આપણે દિશાવિહીન ન થવું હોય તો એ દીવાદાંડીની સુરક્ષા માટે બધાએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. વાત જે સુરતવાળી મેટરની છે તો મારું ચાલે ને તો બંધારણમાં સ્પેશિયલ જોગવાઈ કરીને આમને ફાંસી કરતા એ આખી દુનિયા નોંધ લે ને એવી મોત આપવામાં આવે કે જેને લીધે ખાલી ફાંસીમાં લટકાવી દીધા ને બીજે જે છાપામાં આવ્યું નહીં પણ એ ટાઈપનું મોત આપવામાં આવે કે માણસ ધ્રુજવો જોઈએ ગુનો કરતા પહેલા. કારણ કે શક્તિની સુરક્ષાની વાત છે, કાયદો કોઈની જાગીર નથી કે ગમે ત્યારે તમે પોતાના સ્વાર્થ માટે કે પોતાના ઈગો હટ માટે આ કરો. આમાં પ્રત્યક્ષ પરોક્ષ જે કંઈ લોકોએ આ ફટાફટ આનો જે ચુકાદા માટે જે કંઈ લોકો જોડાયેલા છે નાના માણસથી લઈને ટોપ માણસ સુધી એ બધાને હું વંદન કરું છું, સલામ કરું છું કે આ એક આગવો ઉદાહરણ છે. અને બીજી વાત, તમારો પ્રશ્ન જે તમે દરેકને પૂછો છો કે આવું કરવાથી શું લોકોમાં ચેન્જ આવશે, કોઈ ચેન્જ નહીં આવે. હ્યુમન સાયકોલોજી, લોકો બધું ભૂલવાની આદતવાળા છે. પાયામાં આપણે જવાની જરૂર છે, એમાં મીડિયા પણ કામ કરી શકે, એનજીઓ પણ કામ કરી શકે અને શિક્ષણ પદ્ધતિમાં પણ એડ કરવું જોઈએ અને સરકારની ઈરાદા અને ઈચ્છા શક્તિ હોવી જોઈએ. મારી પાસે જે સામાજિક પ્રશ્નો આવે છે ને
એમાં બ્રેકઅપના ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે બંનેને દીકરા દીકરીને તમે સાંભળો તો એના પાયામાં ક્યાંક ને ક્યાંક કમિટમેન્ટ તૂટેલા હોય છે. વન સાઈડ પેલી ઇમોશન હોય અને આવું થાય એ મેટર આખી અલગ છે, કેટલું વાસ્તવિક બહાર આવે છે. એટલે ખોટા કમિટમેન્ટ કરવા અને તે પછી જીભાનથી ફરી જવું એને લીધે આવા ગુનાઓ બનતા હોય છે, બહાર તો બહુ ઓછા આવે. તો કમિટમેન્ટની શું વેલ્યુ છે ઇમોશનમાં એ આપણે નાનપણથી બાળકોને ભણાવવું પડે, એ મીડિયાના માધ્યમથી ભણાવવું પડે, એજ્યુકેશનના માધ્યમથી ભણાવવું પડે. સમયનો અભાવ છે. છેલ્લું વાક્ય, જ્યાં સુધી બધું ઓકે હોય ત્યાં સુધી પરસ્પર ભગવાન દેખાય છે અને પછી કમિટમેન્ટ તૂટ્યા પછી રાક્ષસો થઈ જાય છે. તો એવું બાળકોમાં ઇનપુટ જ ન થાય કે બોલીને ફરે, જે કંઈક કરે એ પ્યોર ઇમોશનમાં જાય, આવા ગુનેગાર વાળા ઇમોશનમાં ના જાય, એ જવાબદારી સરકારની. સમયનો અભાવ છે. હર્ષિભાઈ 30 સેકન્ડમાં આપનું મત સાંભળવું છે, સમયનો ખૂબ જ અભાવ છે. જરૂર જરૂર, આ એક ઉદાહરણ રૂપ સજા થઈ છે અને આ સમાજને પણ ચેતવાની જરૂર છે, બાળકો પ્રત્યે સભાન થવાની જરૂર છે. એટલે આવા સંજોગોની અંદર હું તો એટલું જ કહીશ કે દરેકે પોતાનું બાળક કેવી રીતે બિહેવ કરે છે, આ સાયકિક હતો, એક તરફી હતો, બધી જ વાતો સાચી છે. પણ દીકરીને એ ખ્યાલ નહોતો, દરેકે પોતાના પરિવાર પ્રત્યે સભાન થવાની જરૂર છે અને ન્યાયાલયે અને પોલીસે ત્વરિત તપાસ અને ન્યાયાલયે ત્વરિત ચુકાદો આપી અને આ રીતે કાર્યપ્રણાલી કરવી જોઈએ. તમામ માતા પિતાઓ છે, સમાજને જાગૃત થવાની જરૂર છે કે હવે આ પ્રકારની ઘટનાઓ ન બને, સમાજમાં જે પ્રકારની જાગૃતિ આવે તો જ આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવી શકાય. અત્યારે આ ચર્ચામાં બસ આટલું, મને આપશો રજા. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.